સુરત જિલ્લામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. અહીં એક નરાધમે 70 વર્ષના વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ બાદ મહિલાને ઈજા પહોંચાડી હતી, જે બાદમાં વૃદ્ધાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન વૃદ્ધાનું મોત થયું છે. આ કેસમાં ભાગતા ફરતા આરોપીને રેલવે પોલીસે ઘટનાના ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. રેલવે પોલીસે આરોપી સામે બળાત્કાર અને રેપની કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ગુલામ દિવાન નામના ઇસમ જૂના કોસંબા મુસ્લિમ સોસાયટી ખાતે રહેતો હતો અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે પીડિત 70 વર્ષની વૃદ્ધ મહિલા ભિક્ષાવૃત્તિ કરતી હતી. ગુલામ દિવાન રેલવે સ્ટેશન પર ગયો હતો ત્યારે તેને ભિક્ષાવૃત્તિ કરી રહેલા 70 વર્ષની વૃદ્ધ મહિલાને એકલા જોયા હતા, જે બાદમાં તેના મનમાં વાસનાનો કીડો સરવ્યો, જે બાદમાં વૃદ્ધ મહિલાની એકલતાનો ઘેરલાપ ઉઠાવી તેને કોસંબા રેલવે સ્ટેશનથી થોડે દૂર લઈ ગયો હતો અને વૃદ્ધ મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી હતી. વૃદ્ધાને ઈજા પહોંચાડ્યા બાદ આ નરાધમ ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ એક નાગરિકે પોલીસને કરતા આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો. પોલીસે સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વૃદ્ધ મહિલા સાથે દુષ્કર્મ થયા હોવાનો ખુલાસો થયો હતો. નરાધમે 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરનાર મહિલા સામે દુષ્કર્મ કર્યું હોવાનું કારણે આ મહિલાને ગુપ્તાંગના ભાંગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે રેલવે પોલીસની હત્યા અને દુષ્કર્મના ગુનાની કલમો પર ઉમેર્યો હતો, એટલે કે આરોપી સામે દુષ્કર્મ અને હત્યાની કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે 21 જુલાઈ 2022 રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો. રેલવે પોલીસને સમગ્ર મામલે ગુનો દાખલ કરીને ગુલામ દિવાન નામના ઇસમની શોધખોળ શરૂ કરી અને આરોપીને પોલીસે બાતમીના આધારે 1 ઓગસ્ટના રોજ ઝડપી પાડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV, સુરત. તારીખ 29/7/2022 રોજ કોસંબા રેલવે સ્ટેશન ખાતે પહેકો મસરૂભાઈ નાઓ પ્લેટફોર્મના પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન કોસંબા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના ઉત્તરના છેડા તરફ કોઈક સ્ત્રીનો કણસવાનો અવાજ આવતા પહેકો મસરૂભાઈ ત્યાં ગયેલા. તે વખતે ભાઈ ને લોહી નીકળતું હતું અને ઈજા પામેલ હોય તાત્કાલિક તેઓએ 108 બોલાવેલી અને તુરંત તેને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દવાખાને શિફ્ટ કરેલ. આ દરમિયાન સુરત તુરંત જ એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી એની સર્જરીની પ્રક્રિયા હાથ ધરાયેલ હતી. સર્જરી બાદ તુરંત જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને અહેકો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલા. સારવાર કરનાર ડૉક્ટરશ્રીઓની સાથે વાતચીત દરમિયાન એક પ્રાથમિક એવું જાણવા મળેલ કે આ બાઈના ગુપ્ત ભાગે ઈજાઓ હતી અને જે તાજેતરની ઈજાઓ હોવાનું જણાવેલ હતું, જેથી આ ઈજાઓ કઈ રીતના શક્ય બને એ બાબતે પોલીસે તુરંત જ તપાસ ચાલુ કરેલી અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ભોગ બનનાર બાઈ, ઈજા પામનાર બાઈ 20:20 મરણ ગયેલ હતી, જેથી આ મૌખિક ડિસ્કશનના આધારે તુરંત જ PI શ્રીએ તપાસ આદરેલી, તેમજ સર્જરી બાદ મેડિકલ સર્ટી મળતા ભોગ બનનારના ગુપ્ત ભાગે કોઈ પદાર્થ વડે ઈજા કરેલાનું સ્પષ્ટ માલુમ પડેલ હોય અને 20:20 આ ભોગ બનનાર બાઈ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય, પોલીસે તુરંત જ પ્રાથમિક મોતનું કારણ મેળવેલ અને જે કારણ પણ આ ઊંડા ઘાને કારણે થવાના લીધે જ થયેલ હોવાથી 302/376 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી KM ચૌધરી અને તેમની ટીમ તુરંત કોસંબા રેલવે સ્ટેશન ખાતે પહોંચી ફેરિયાઓ, કુલીઓ, રેલવેના કર્મચારીઓ, ટ્રેકમેન વગેરેની પૂછપરછ કરી આ ગુનો સમીર ગુલામ કાદર દિવાન રહેવાસી કોસંબાનાઓએ કરેલ હોવાનું શોધી કાઢેલ અને આરોપીને પણ તુરંત જ શોધી કાઢી તેનો વિધિસરનો RT-PCR ટેસ્ટ કરાવી તારીખ 1/8/22 રોજ અટક કરેલ છે. આ ગુનાના કામે ભોગ બનનાર બાઈનું પણ સાચું નામ સરનામું મળી આવેલ ન હોય પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરેલી. એ દિશામાં પણ એની રેલવે સ્ટેશન પર અવર જવર કરતા રખડતા ઇસમોની પૂછપરછ કરી આ બાઈ
ડુંગરા ગામ તાલુકો કામરેજ જિલ્લો સુરત નાની મંગીબેન ભગુભાઈ રાઠોડ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગેના આધાર પુરાવા પણ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુમાં છે।